હળવદના બ્રાહ્મણી ડેમમાં 3 દિવસ પહેલા મૃતે જંપ લાવ્યો હતો. એનડીઆરએફ ટીમ દ્વારા સઘન સર્ચ અભિયાન કરી 3 દિવસ બાદ મૃતે શોધી કાઢ્યો છે. હળવદ તાલુકાના બ્રાહ્મણી નદી પર આવેલા સુંદરગઢ ગામ પાસેના બ્રહ્માણી બે ડેમ પુલ પર તારીખ 12ના રોજ બપોરના 1 વાગ્યાની આજુબાજુ ચરાડવા ગામના રહેવાસી જયરામભાઈ રવજીભાઈ ચૌહાણે જંપ લાવ્યું હતું અને સ્થાનિકોને જાણ થતાં શોધખોળ કરવામાં આવી હતી. જોકે વૃદ્ધનો કોઈ પતો લાગ્યો ન હતો. આ મામલે તંત્રને જાણ કરવામાં આવી હતી અને જિલ્લા અધિક કલેક્ટર દ્વારા બુધવારે એનડીઆરએફ ટીમને પત્ર પાઠવ્યા બાદ રાત્રિના ટીમ આવી પહોંચી હતી અને ગુરુવારે સવારથી એનડીઆરએફ ટીમ તપાસ ચલાવી રહી હતી. સ્થળ પર મામલતદાર વી કે સોલંકી, નાયબ મામલતદાર બી એન કણઝારિયા, જયરામભાઈ સોનાગરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઇન્સ્પેક્ટર સૂર્યકાંત કુમાર, સબ ઇન્સ્પેક્ટર પવનકુમાર શુક્લ, એસઆઈ એન્જિનિયર ધરમપાલ તેમજ હવાલદાર સંજય કુમાર અને પરમાર ભીમસિંહ 33 જણાનો સ્ટાફ દ્વારા આધુનિક કેમેરાની મદદથી સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું અને શોધખોળ કાર્યવાહી હાથ ધરવામાં આવી. પરંતુ પાણીની સપાટી ઊંડી હોવાથી મૃતદેહ મળવા માટે ભારે મુશ્કેલી પડી હતી અને એનડીઆરએફ ટીમની ભારે જહેમત ઉઠાવી હતી. જોકે ઘટનાને 72 કલાકથી વધુ વીતી ગયા હોવાથી ભારે મુસીબતમાંનો સામનો કરવો પડ્યો. ભારે જહેમત બાદ મૃતદેહને શુક્રવારે બપોરના 1 વાગ્યાની આજુબાજુ શોધીને તેના પરિવારજનોને આપવામાં આવ્યો હતો. એનડીઆરએફ ટીમની 2 દિવસ બાદ ભારે જહેમત બાદ મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી. મયુર રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ હળવદ.